તાજેતરમાં જ હળવદ તળાવ કૌભાંડમાં લાંબો સમય જેલવાસ ભોગવી આવેલા કોંગી ધારાસભ્ય એકાએક કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દઈ ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી ભાજપના જોડાયેલા પરસોત્તમ સાબરિયાને હળવદ ધાગંધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા છે. આમ વધુ એક કોંગ્રેસનો ઝટકો લાગવાના એંધાણ સૂત્રો પાસેથી સાંપડી રહ્યા છે, જેમાં તાલુકા પંચાયતના 5 અને નગરપાલિકાના 3 સદસ્યો ભાજપમાં કૂદકો મારવાની પેરવીના હોવાની અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હળવદ ધાગધ્રાના કોંગી ધારાસભ્ય પદેથી રાજીનામું દઈ પરસોત્તમ સાબરિયા ભાજપના જાડાઈ કેસરિયો કર્યા હતા. ત્યારે પેટા ચૂંટણીમાં પરસોત્તમભાઈ ભાજપે ઉમેદવાર જાહેર કરતા ભાજપમાં ક્યાંય ને ક્યાંય આંતરિક જૂથવાર સપાટી પર આવ્યું હોવાનું વાજબ જાહેર છે. ત્યારે આ તમામ અટકળો વચ્ચે હળવદ તાલુકા પંચાયતના 5 અને પાલિકાના 3 સદસ્યો કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ જોડાશે તેવું અત્યંત આધારભૂત સૂત્રો જણાવી મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હળવદ પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. ઉપરાંત ટૂંક સમયમાં હળવદ તાલુકાના પંચાયતના 5 કોંગી સભ્યો સહિત નગરપાલિકાના 3 સદસ્યો ભાજપના જોડાવાના એંધારના પગલે હળવદ કોંગ્રેસના ભંગાળ પડવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આવનારી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એડી ચોટીનું જોર લગાવવામાં મથી રહ્યા છે. જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.